નમસ્તે મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો એ રેશન કાર્ડ ઉપર તમને કેટલું અનાજ મળવાપાત્ર રહે છે એમની માહિતી એ અનાજનો ભાવ શું નક્કી કરવામાં આવેલો છે એમની માહિતી સાથે સાથે આ મહિને તમને કેટલું અનાજ મળવાપાત્ર રહેશે એમની માહિતી અને રેશન કાર્ડ ઉપર તમને બીજા કયા કયા લાભો મળતા હોય છે એમની માહિતી તમને આ વિડીયોમાં જણાવવાનો છું દરેક માહિતી જાણવા માગો છો તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ખિસ્સુ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવી લોક ઉપયોગી માહિતી છે એ તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે હવે જાણી લઈએ કે રેશન કાર્ડની અંદર કેટલી કેટેગરી છે અને કઈ કેટેગરીની અંદર સૌથી વધારે અનાજ મળતું હોય છે તો જેમાં ખાસ કરીને સૌથી વધારે અનાજ છે એ અંત્યોદય હેઠળ જે વ્યક્તિ પાસે રેશન કાર્ડ છે એમને મળતું હોય છે એટલે કે એ વાયના રેશન કાર્ડ ધરાવે છે એમને સૌથી વધારે અનાજ મળતું હોય છે ત્યાર પછી બીપીએલના રેશન કાર્ડ ધારકો છે એમને પણ ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ છે એ થોડુંક વધારે મળતું હોય છે બીપીએલ એટલે કે બિલો ધ પોવર્ટી લાઇન ગરીબી રેખાથી નીચે જીવતા લોકો અને ત્યાર પછી એપીએલની અંદર બે કેટેગરી છે એપીએલ વન અને એપીએલ ટુ જેમાં ખાસ કરીને નવા ધારા ધોરણો અંતર્ગત એપીએલ ટુના જે રેશન કાર્ડ ધારકો છે એમને હવે અનાજ છે એ મળતું નથી આપ સૌ જાણો છો કે આજથી બેથી ત્રણ વર્ષ પહેલાં એપીએલના જેટલા પણ રેશન કાર્ડ ધારકો હતા એ દરેકને અનાજ મળતું હતું પરંતુ સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર હતો એને આખા ગુજરાતની અંદર લાગુ કર્યો ત્યાર પછી એ પીએલની અંદર એ પીએલ વન અને એ પીએલ ટુ એવી બે કેટેગરી છે એ બહાર પાડી હતી ત્યાર પછી એપીએલ ટુના જે રેશન કાર્ડ ધારકો છે અથવા તો જે સદ્ધર લોકો છે એ લોકોને આવા રેશન કાર્ડમાંથી બાકાત કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી એવા લોકોને અનાજ છે એ મળતું બંધ થઈ ચૂક્યું છે અને એપીએલ વનના ઘણા બધા એવા રેશન કાર્ડ ધારકો છે કે જેમનો સમાવેશ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની અંદર સમાવેશ થાય છે એટલે કે નવા ધારાધોરણો અંતર્ગત એ લોકોનો સમાવેશ થાય છે તો એવા લોકોને અનાજ છે એ આપવામાં આવે છે અને હાલ રાજ્યની અંદર એ પ્રક્રિયા પણ ચાલુ છે એટલે કે તમે ગરીબ છો અને નવા ધારાધોરણો અંતર્ગત તમારો સમાવેશ થાય છે તો તમે લોકો એનએફએસએનું નવું ફોર્મ ભરી અને આગમી સમયની અંદર અનાજ પણ મેળવી શકો છો તો ખાસ કરીને એપીએલ વનના એનએફએસએના રેશન કાર્ડ ધારકો છે બીપીએલના રેશન કાર્ડ ધારકો છે અને એ વાયના રેશન કાર્ડ ધારકો છે આ લોકોને અનાજ છે એ આપવામાં આવે છે એટલે કે એનએફએસએનો સિક્કો તમારા રેશન કાર્ડ ઉપર લગાવેલો છે તો તમને અનાજ છે એ મળવા પાત્ર રહેશે હવે કઈ કેટેગરીની અંદર કેટલું અનાજ આપવામાં આવે છે એમની માહિતી તમને જણાવી દઉં તો હવે સૌથી પહેલાં આપણે જોઈએ એ પીએલ વનના જે રેશન કાર્ડ ધારકો છે એમની માટે કે એ લોકોને કેટલી વસ્તુઓ છે એટલે કે કેટલું અનાજ મળતું હોય છે મળવાપાત્ર જથ્થો છે એ કેટલો હોય છે અને એનો ભાવ છે એ સરકારે શું નક્કી કરેલો છે એ તો ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ મળે છે એમની સાથે જ તમને આ અનાજનો જથ્થો છે એ મળવાપાત્ર રહેશે તો એમાં ખાસ કરીને ઘઉં છે એ વ્યક્તિ દીઠ ત્રણ પોઈન્ટ પચાસ કિલોગ્રામ છે એ મળતા હોય છે અને એનો ભાવ સરકારે બે રૂપિયા નક્કી કરેલો છે ત્યાર પછી ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ દોઢ કિલો ચોખા મળતા હોય છે અને એનો ભાવ છે એ ત્રણ રૂપિયા નક્કી કરવામાં આવેલો છે અને ત્યાર પછી તુવેર દાળની વાત કરીએ તો કાળ દીઠ એક કિલો તુવેર દાળ છે એ મળવાપાત્ર રહેતી હોય છે અને એનો ભાવ છે એ એકસઠ રૂપિયા નક્કી કરવામાં આવેલો છે મિત્રો અહીંયા ખાસ આપને જણાવી દઉં કે આ વસ્તુ છે એ વ્યક્તિ દીઠ છે એટલે કે તમારા રેશન કાર્ડ ઉપર જેટલા પણ નામ છે એને આધારે તમને આ અનાજ મળવા પાત્ર રહેશે અને તુવેર દાળ છે એ એક રેશન કાર્ડ ઉપર તમને મળવા પાત્ર રહેશે તો એ પીએલના એનએફએસએના રેશન કાર્ડ ધારકો છે એમને આટલો અનાજનો જથ્થો અને આ રીતે ભાવ છે એ ગુજરાત સરકારે નક્કી કરેલો છે ત્યાર પછી જોઈએ બીપીએલના રેશન કાર્ડ ધારકોને કેટલી વસ્તુ મળતી હોય છે અને એનો ભાવ છે એ શું નક્કી કરવામાં આવેલો છે તો બીપીએલના કાર્ડ ધારકો માટે ઘઉં છે એ પણ મિત્રો વ્યક્તિ દીઠ ત્રણ પોઈન્ટ પચાસ કિલોગ્રામ જ મળે છે એનો ભાવ પણ બે રૂપિયા છે ચોખાની વાત કરીએ તો એ પણ દોઢ કિલો મળે છે એનો ભાવ પણ ત્રણ રૂપિયા છે તુવેર દાળની વાત કરીએ તો એ પણ કાળદીઠ એક કિલો જ મળે છે એનો ભાવ એકસઠ રૂપિયા નક્કી કરવામાં આવેલો છે બીપીએલના રેશન કાર્ડ ધારકોને વધારે છે એ ખાંડ મળતી હોય છે નિયમિત હોય છે વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ છે એ મળવાપાત્ર રહેતી હોય છે અને એનો ભાવ છે એ બાવીસ રૂપિયા નક્કી કરવામાં આવેલો છે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ખાંડ છે વ્યક્તિ દીઠ છે તમે ઘરમાં જેટલા પણ વ્યક્તિઓ છે એટલે કે રેશન કાર્ડની અંદર જેટલા પણ નામ છે એને આધારે તમને ખાંડનો જથ્થો છે એ વધારે મળતો હોય છે ત્યાર પછી આયોડીન મીઠુંની વાત કરીએ તો છ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ છે એ એક કિલો તમને આયોડીન મીઠું મળતું હોય છે અને એનો ભાવ છે એ માત્ર એક રૂપિયો છે અને છથી વધારે વ્યક્તિ હોય તો તમને બે કિલો આયોડીન મીઠું મળતું હોય છે અને એનો ભાવ પણ એક રૂપિયો જ રહે છે અને ત્યાર પછી બીપીએલના ઘણા બધા એવા રેશન કાર્ડ ધારકો છે કે જેમણે હજી ગેસ કનેક્શન નહીં લીધું હોય તો એવા લોકોને કેરોસન છે એ પણ હજી મળતું હશે અને વ્યક્તિ દીઠ છે એ બે લિટર કેરોસન છે એ તમને આપવામાં આવશે અને વધુમાં વધુ એટલે કે તમારા રેશન રેશનકાર્ડની અંદર વધુમાં વધુ વધારે નામ હોય તો પણ તમને આઠ લિટર કેરોસન છે એ જ મળવાપાત્ર રહે છે અને એનો ભાવ છે એ સ્થાનિક કલેક્ટરની કચેરી હોય છે એના દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે એટલે કે તમારા જિલ્લાની અંદર જે પણ કલેક્ટર કચેરી છે એના દ્વારા એ ભાવ બહાર પાડવામાં આવે છે એને આધારે તમને એ ભાવે કેરોશન છે એ આપવામાં આવતું હોય છે તો બીપીએલના રેશન કાર્ડ ધારકો છે એમને ટોટલ આટલી વસ્તુ છે એ મળવાપાત્ર રહેતી હોય છે ત્યાર પછી આગળ વધીએ તો એ રેશન કાર્ડ ધારકો છે એટલે કે અંત્યોદય હેઠળ જેમની પાસે રેશન કાર્ડ છે એ લોકોને કેટલી વસ્તુ મળતી હોય છે તો ઘઉં છે એ પણ કાળદીઠ પચી કિલોગ્રામ છે એ મળવાપાત્ર રહેતા હોય છે એનો ભાવ બે રૂપિયા છે અહીંયા ખાસ યાદ રાખજો કે કાળદીઠ પચી કિલોગ્રામ છે એ ઘઉં મળવા પાત્ર રહેતા હોય છે ચોખાની વાત કરીએ તો કાળદીઠ દસ કિલોગ્રામ ચોખા છે એ મળવાપાત્ર રહેતા હોય છે એનો ભાવ છે એ ત્રણ રૂપિયા હોય છે તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ છે એ એક કિલો કાળદીઠ પાત્ર રહેતી હોય છે એનો ભાવ એકસઠ રૂપિયા છે ખાંડ છે એ નિયમિત હોય છે જેમાં ખાસ કરીને ત્રણ વ્યક્તિ સુધી કાળ ખાંડ છે એ મિત્રો એક કિલોગ્રામ એનો ભાવ પંદર રૂપિયા ત્રણથી વધારે વ્યક્તિઓ હોય તો વ્યક્તિ દીઠ ત્રણસોને પચાસ કિલોગ્રામ પાત્ર રહેતી હોય છે એનો ભાવ પણ પંદર રૂપિયા નક્કી કરવામાં આવેલો છે આયોડીન મીઠુંની વાત કરીએ તો છ વ્યક્તિ સુધી એક કિલોગ્રામ એક રૂપિયો ભાવ છથી વધારે વ્યક્તિ હોય તો બે કિલોગ્રામ ખાંડ મળવા પાત્ર રહેશે અને એનો ભાવ પણ એક રૂપિયા નક્કી કરવામાં આવેલો છે અને એ વાયના રેશન કાર્ડ હોય તો કેરોશનની વાત કરીએ તો વ્યક્તિ દીઠ બે લીટર કેરોશન અને વધુમાં વધુ આઠ લીટર કેરોસન છે એ મળવાપાત્ર રહે છે અને એનો ભાવ છે એ સ્થાનિક કલેક્ટર દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે તો ખાસ કરીને મિત્રો રેશન કાર્ડ ઉપર ટોટલ આટલી વસ્તુ છે એ તમને મળવાપાત્ર હોય છે તમારી પાસે કયું રેશન કાર્ડ છે એટલે કે એપીએલ વનનું રેશન કાર્ડ છે એપીએલ રેશન કાર્ડ છે બીપીએલ રેશન કાર્ડ છે બીપીએલની અંદર પણ બે કેટેગરી છે નોન એનએફએસએ બીપીએલ અને એનએફએસએ બીપીએલ એ રેશન કાર્ડ ધારકો છે એમને તો ટોટલ આ બધો લાભ મળે જ છે અને એપીએલની અંદર પણ એનએફએસએના રેશન કાર્ડ ધારકો અને નોન એનએફએસએના રેશન કાર્ડ ધારકો આ રીતે કેટેગરી છે એમાં નોન ના રેશન કાર્ડ ધારકો છે એમને કોઈપણ પ્રકારનો લાભ મળતો નથી પરંતુ એનએફએસએના રેશન કાર્ડ ધારકો છે એનએફએસએના એપીએલના રેશન કાર્ડ ધારકો એમને આ લાભ છે એ હાલમાં ચાલુ છે તો ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ વિતરણ છે એની એની સાથે જ તમને આ જથ્થો છે એ આપવામાં આવતો હોય છે તો મિત્રો આઈ હોપ કે તમને તમારા રેશન કાર્ડ ઉપર કેટલું અનાજ મળે છે અને એનો ભાવ શું હોય છે એમની માહિતી મળી ગયા છે હવે મિત્રો રેશન કાર્ડ ઉપર બીજા કયા કયા લાભો આ મહિને મળશે એમની માહિતી તમને જણાવું તો ખાસ કરીને અનાજ છે એ જ તમને મળવાપાત્ર રહેશે અને કેન્દ્ર સરકારે બજેટની અંદર આ વખતે જાહેરાત કરી હતી કે એક કરોડ નવા ગેસ કનેક્શન છે એ આપવામાં આવશે ઉજ્જવલા ગેસ યોજના અંતર્ગત એટલે કે ખાસ કરીને ઉજ્જવલા ગેસ યોજના જે હતી એ અંતર્ગત બીપીએલના કાર્ડ ધારકો છે એમને ગેસ કનેક્શન છે એ આપવામાં આવશે તો ગુજરાતના જે પણ વ્યક્તિ પણ પાસે બીપીએલના રેશન કાર્ડ છે અને એ વ્યક્તિએ હજી ગેસ કનેક્શન મેળવ્યું નથી તો એવા લોકો છે એ હાલમાં ગેસ એજન્સી ઉપર જઈ અને ફોર્મ ભરી શકે છે ત્યાં તમારે ખાસ કરીને કોઈ વધારે ડોક્યુમેન્ટ લઈ જવાના નથી બેન્કની ડિટેલ લઈ જવાની રહેશે ત્યાર પછી તમારું આધાર કાર્ડ લઈ જવાનું રહેશે તમારી પાસે રેશન કાર્ડ હોય એ લઈ જવાનું રહેશે અને બે ફોટા છે એ તમારે લઈને જવાનું રહેશે અને ત્યાંથી તમે ફોર્મ ભરી શકશો અને ત્યાર પછી આગમી દિવસોની અંદર તમે લોકો છે એ ગેસ કનેક્શન છે એ પણ મેળવી શક શકશો મિત્રો ગયા વર્ષે બીપીએલના રેશન કાર્ડ ધારકો માટે સો રૂપિયા ફી હતી પરંતુ આ વખતે માહિતી મળી રહી છે કે તમારે ત્રણસો રૂપિયા ફી છે એ ભરવી પડશે અને ત્યાર પછી તમને ફ્રીમાં ગેસ કનેક્શન છે એ આપવામાં આવશે અને ગેસની અંદર સબસિડી છે એ પણ તમારા ખાતાની અંદર જમા થશે તો એના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ હાલ રાજ્યની અંદર ચાલુ છે તો તમારા તાલુકાની અંદર તમારા જિલ્લાની અંદર જ્યાં પણ જે પણ ગેસ એજન્સી આવેલી છે એની એક ખાસ મુલાકાત લઈ અને તમે લોકો ફોર્મ ભરી દેજો જેથી કરીને આગમી દિવસોની અંદર તમે ફ્રીમાં ગેસ કનેક્શન છે એ મેળવી શકો હાલ થોડીક એની નોર્મલી ફી છે એ તમારે ભરવી પડશે હવે રેશન કાર્ડ ઉપર બીજા કયા કયા લાભો મળતા હોય છે તો ખાસ કરીને ગેસના લાભો મળતા હોય છે એ સિવાય રેશન કાર્ડ ઉપર માત્ર ને માત્ર તમને અનાજ જ મળતું હોય છે બીજા કોઈ લાભો મળતા નથી પરંતુ સરકારી ઘણી બધી એવી યોજનાઓ હોય છે કે જ્યાં તમારી ગરીબી રેખા નક્કી કરવા માટે પુરા પુરાવા સ્વરૂપે તમારી પાસેથી રેશન કાર્ડ માંગતા હોય છે બાકી રેશન કાર્ડની અંદર તમને એક્સ્ટ્રા બીજા કોઈ પણ લાભો છે એ મળતા હોતા નથી તો મિત્રો આ માહિતી ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર શેર કરો કેમ કે ઘણા બધા આ વિસ્તારોની અંદર ઘણી બધી એવી દુકાનો છે કે જ્યાં અનાજ છે એ પૂરતું આવે છે પરંતુ આ રીતે જેટલું મળવા પાત્ર હોય છે એટલું અનાજ મળતું નથી એટલે કે અમુક લોકોને ખાંડ છે એ આપવામાં નથી આવતી અથવા તો અમુક લોકોને કેરોશન છે એ ઓછું આપવામાં આવે છે અથવા તો અમુક લોકોને ઘઉં છે એ વધ ઓછા આપી અથવા તો વધારે આપી અને એનો ભાવ છે એ વધારે લેવામાં આવતો હોય છે તો એ વ્યક્તિઓ આ દરેક ભાવો જાણી શકે દરેક માહિતી જાણી શકે એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર શેર કરો અને તમારા જિલ્લાની અંદર તમારા વિસ્તારની અંદર ઓછું અનાજ આપતા હોય તો ખાસ કરીને એક ફરિયાદ નંબર છે એની ઉપર તમે ફરિયાદ કરી શકો છો અથવા અહીંયા નીચે કોમેન્ટ કરીને પણ અમને જણાવી શકો છો તો ખાસ કરીને બીજી કંઈ માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો મળશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ખિસ્સુની એપ્લિકેશનને પણ ડાઉનલોડ કરી લેજો અને ખિસ્સુ ડોટ કોમની જે વેબસાઈટ છે એને પણ વિઝિટ કરતા રહેજો તો મિત્રો આવજો જય જ જવાન જય કૃષ્ણ